તમને જોવા મળે છે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. રેશમના કીડાના કોષોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. રેશમના કીડાના ઘણા પ્રકાર છે, જેઓ એકબીજા કરતા જુદા નથી આવે છે અને તેમના વડે મળતા રેશમના તા કોત એટલે કે જુદા જુદા હોય છે. હવે આગળ આમ તસર સિલ્ક મૂગા મૂગા સિલ્ક કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડામાંથી રેશમના તાર મેળવાય છે. અને શબ્દ જેટલા હોય તસર છે, મૂગા છે, કોસા સિલ્ક છે, જતા રેશમના પ્રકાર છે. એ જે કીડા છે એમાંથી લોકો તાર બનાવવામાં આવે છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. સામાન્ય રીતે રેશમનો કીડો છે કયો છે? મલબેરી. આ કીડાના કોષોમાંથી મળતો રેશમ હોતા મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે અને તેને જુદા જુદા રંગમાં રંગી શકાય છે. એની ગુણવત્તા શું છે? તો કે મુલાયમ હોય છે, એકદમ સોફ્ટ ચમકે છે અને લચકપણું છે આ ધરાવે છે અને જુદા જુદા રંગમાં આપણે રૂપાંતરિત પણ કરી શકે છે. રેશમના કીડાનું પાલન અને એવું છે એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. ખૂબ જ આપણા જે ઋષિમુનિઓનો સમય છે ત્યારથી તો કે આ વસ્તુ છે એ થતી આવે છે. વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. અહીંયા રેશમનું ઉત્પાદન છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે એ તો કે કરવામાં આવે છે. નીચે તમને એક આપેલ છે દુધિયાવાલાનું બોક્સ કે ભારતમાં સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉદ્યોગો જેવા કે રેશમ ઉત્પાદન વગેરે સાથે સંકળાયેલ છે, જેમાં રેશમના કીડાઓને પાડવા, ઓસેટોમાંથી રેશમ વળવું અને કાચા રેશમનું રેશમમાં રૂપાંતર કરવું વગેરેનો સમાવેશ થાય છે, જેથી કરીને તેઓ દેશની આર્થિક વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકે. ચીન રેશમના ઉત્પાદનમાં અવલંબ છે એટલે કે સૌથી પહેલા તો ધરાવે છે. ભારત પણ રેશમ ઉત્પાદન કરતા દેશોમાં ટોચનું સ્થાન ધરાવે છે. હવે એના પછી આપણે જોઈએ કોસેટો છે, એમાંથી રેશમ સુધી કોસેટોમાંથી રેશમ સુધી રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. જે આપણે અગાઉ પણ જોયું તેમના કોસેટોને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે છે. એ કોસેટોને શું કરવાનું છે? ભેગા અને એમાંથી શું બનાવવાનું છે? તો કે તાર. રેશમના કીડાનું પાલન કઈ રીતે થાય છે જોઈએ. કોઈ પણ માદા રેશમનો કીડો એકવારમાં અનેક ઈંડા આપે છે. એકવારમાં તો કે છે જે બધા ઈંડા આપે છે. આ ઈંડાઓને સાવધાનીથી કપડાવાની પટ્ટીનો અથવા કાપડ ઉપર સંગ્રહ કરીને રેશમના કીડા પાડનારને વેચવામાં આવે છે. આપણે કોને વેચી દઈશું? તો કે રેશમના કીડા છે એને જો પાલન કરનાર હશે એને વેચી દઈશું. રેશમના કીડા પાડનાર તેમને અનુકૂળ તાપમાન અને ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. એનું વાતાવરણ કેવું હોવું જોઈએ? તો કે તાપમાન છે અનુકૂળ હોવું જોઈએ. પછી ભેજવાળું વાતાવરણ છે એમાં રાખવામાં આવે છે. સ્વાસ્થ્ય છે એનું સારું રહે એવી અવસ્થામાં એવી સ્થિતિમાં રાખે છે. ઈંડાઓને હુંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી એને થોડી ગરમી મળે કે જેમાંથી દેહ બહાર નીકળી આવે. આવું ક્યારે કરવામાં આવે છે? જ્યારે સેતુના છાલ પર નવા પાંદડા આવતા હોય ત્યારે. દીપ જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે તે રાત દિવસ શેતૂતના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. પછી કઈ રીતે મોટા બને છે? તો કે શેતૂતના પાન છે એ ખાઈ જાય છે. દીપને શેતૂતના તાજા તોડેલા પાંદડા સાથે વાસની ટ્રેમાં રાખવામાં આવે છે, દેશમાં મૂકવામાં આવે છે. પછી રેશમના કીડાને ખાવાનું બંધ કરી દે છે. એમાં મૂકી દેશું એટલે શું થશે? તો કે એ ખાવાનું શી બંધ કરી દેશે અને 20-25 દિવસ માટે એને રાખવામાં આવે છે અને વાસી બનેલી તેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે. આ માટે ટ્રેમાંથી નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે જેના પર કોસેટો ચોંટી જાય છે. કોસેટો છે એમાં ચોંટી જશે અને રેશમના કીડાઓ કોસેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. હવે જો તમને આકૃતિ 3.10 માં ઈંડા સાથે માદા રેશમનો કીડો કઈ રીતે હોય છે, પછી બીમાં છે શેતુરનું ઝાડ તમે જોઈ શકો છો. શેતુરા કહે છે કે સી છે લાર્વા એટલે કે કેટરપિલર. રેશમના કીડા એટલે કે લાર્વાનું શેતુરના પાંદડા ઉપર પોષણ કઈ રીતે પોષણ મેળવે છે અને શેતુરનું પર્ણ તમે જોઈ શકો છો અને પોષકો છે કઈ રીતે થાય છે. બરાબર, રેશમના કીડાનું પાલન પોષણ. હવે આ પ્રશ્ન સ્લોક હોય જોઈએ. રેશમ બનાવવાની પ્રક્રિયા છે કે ભાઈ રેશમ છે આપણે કઈ રીતે બનાવી શકીએ?